Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about electrochemical honing and electrochemical deburring. Electrochemical honing. આ પ્રક્રિયા ECG-ને મળતી આવે છે, electrochemical grinding-ને મળતી આવે છે. આ પ્રોસેસની અંદર સામાન્ય હોનિંગ ક્રિયા મુજબ एक रोटेट तेमज रेसिप्रोकेट थती स्पिंडल पर एब्रेसिव स्टोन्स फिट करेला होय छे अने आ स्टोन्स वर्कपीसना संपर्क में आवता सपाटी पर होनिंग थाय छे. वधारामां 6-30 वोल्ट डीसी पावर सप्लाय उपरांत इलेक्ट्रोलाइटना पंपिंग फिल्टरिंग अने टेम्परेचर कंट्रोल करवानी व्यवस्था होय छे. अहीं टूल कैथोड અને વર્કપીસ એનોડ તરીકે કામ કરે છે. ટૂલ અને વર્ક વચ્ચેની ગેપ સ્ટાર્ટિંગમાં 0.08 to 0.13 mm જેટલી રાખવામાં આવે છે, જે ઓપરેશન ચાલુ હોય ત્યારે 0.05 mm સુધી થાય છે. પાવર સપ્લાય બંધ કર્યા પછી પણ મિકેનિકલ સાઇઝિંગ માટે હોનિંગ થોડીક ક્ષણો માટે ચાલુ રહે છે. આ પ્રોસેસ 10 to 300 mm બોર તથા 300 mm ઊંડાઈ ધરાવતા હોલના હોનિંગ માટે વાપરવામાં આવે છે. તેના ફાયદામાં જોઈએ તો ફર્સ્ટ ઝડપી સાયકલ ટાઈમ, સેકન્ડ હીટ ડેમેજ તથા બર્નનો અભાવ, થર્ડ નહિવત સરેરાશ સ્ટ્રેસ, ફોર્થ લાંબી એબ્રેસિવ સ્ટોન લાઈફ. અને ગેરફાયદામાં જોઈએ તો ઇક્વિપમેન્ટ ઘણું મોંઘું હોય છે, ટૂલિંગ ઘણું મોંઘું હોય છે અને સેટિંગ ટાઈમ વધારે લાગે છે. એના પછી આવે છે ઇલેક્ટ્રોકેમિકલ ડીબરિંગ. તો ડીબરિંગ એટલે શું? તો બધા જ મશીનિંગ કરેલા અથવા તો સ્ટેપિંગ કરેલા ભાગો પર બર હોય છે, જે ઇન્ટરફેરન્સ ફિટ, શોર્ટ સર્કિટ, ફટિક લાઈફ સુધારવા તેમજ સેફ્ટી માટે દૂર કરવા જરૂરી છે. આ બર દૂર કરવાની પ્રોસેસને ડીબરિંગ કહે છે. ડીબરિંગની ઘણી રીતો અવેલેબલ છે, લગભગ 16-17 મેથડ્સ હોય છે. આપણે ECD-ની વાત કરીશું, ઇલેક્ટ્રોકેમિકલ ડીબરિંગ. તો આ ઇલેક્ટ્રોકેમિકલ ડીબરિંગ રિવર્સ ઇલેક્ટ્રોપ્લેટિંગને મળતી આવે છે. અહીં સોલ્ટ સોલ્યુશન અને શેપ્ડ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો પરથી મેટલ દૂર કરવામાં આવે છે, પરંતુ અન્ય સપાટી પર ઇચિંગ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને ડીબરિંગ બાદ જે ધાતુ સરફેસ પર ભેગી થઈ હોય તેને બ્રશ વડે સાફ કરવી પડે છે. ડીબરિંગ સાયકલ ટાઈમ 2 mm પર પાર્ટ હોય છે, જો કે એક્ચ્યુઅલ ડીબરિંગ 15 સેકન્ડની અંદર થઈ જાય છે. આ પ્રોસેસની બીજી મેથડ્સની વાત કરીએ તો એની અંદર બેરલ ટમ્બલિંગ, વાઇબ્રેટરી ડીબરિંગ, એબ્રેસિવ જેટ ડીબરિંગ, કેમિકલ ડીબરિંગ, અલ્ટ્રાસોનિક ડીબરિંગ જેવી ઘણી બધી રીતો છે. પરંતુ આ સૌમાં બેરલ ટમ્બલિંગ અને વાઇબ્રેટિંગ ડીબરિંગ સૌથી વધારે કરકસરયુક્ત છે.